કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે અત્યારે જરૂર ના હોય એવા બધી બધી જ વસ્તુ મેં બંધ કરી છે જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુ અત્યારે ચાલુ છે કલકત્તાની ઘટનાને મુદ્દે રાજકીય પાર્ટીઓ એકબીજા પર આકરા પ્રહાર કરી રહી છે કોંગ્રેસ નેતા મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે યુપી રાજસ્થાન મહારાષ્ટ્ર હરિયાણામાં આવી ઘટના થાય તો બીજેપી વિરોધી નથી કરતી બીજેપી શાસિત રાજ્યમાં બળાત્કારીઓને છોડવા સત્તા હસ્તક્ષેપ કરે છે તેના જવાબમાં ભાજપ નેતા યજ્ઞેશ દવેએ કહ્યું કે બંગાળ ઘટનાનો કોંગ્રેસ બચાવ કરતી હોય તો તે પણ ટીએમસીના રસ્તે છે भारतीय जनता पार्टी ये दुर्भाग्य है कि अलग अलग प्रांतों में घटनाएं घटती है, है इनके प्रांतों में जहां घटनाएं घटती है, है उस पर चर्चा नहीं हो सकती अगर उत्तर प्रदेश में घटना होती है उस पर चर्चा नहीं होगी मध्य प्रदेश में राजस्थान में महाराष्ट्र में अगर महिलाओं के ऊपर अपराध हो के चर्चा नहीं होगी जो मुकुलवास ने एक न्याय यात्रा की बात करता हो है, तो आ न्याय यात्रा थी एक भोला लोगों मौत पर રાજકીય રોટલા શેકવા માટેનું આ કોંગ્રેસનું દિંડક છે અને એ દિંડકને તેઓ સમર્થન કરે છે જો બંગાળની ઘટનાનો કોંગ્રેસ જો બચાવ કરતી હોય તો મને એવું લાગે છે કોંગ્રેસ પણ ટીએમસીના માર્ગેજ છે મેડિકલ કોલેજના પરિપત્ર બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે રાજ્યમાં સબ સલામતનો દાવો હાલ પોકળ સાબિત થઈ રહ્યો છે પોલીસ તંત્ર અને કાયદો વ્યવસ્થાની બાબતે ચિંતા કરવાની જરૂર છે ત્યાંથી ગૃહ રાજ્ય મંત્રી અને કેબિનેટ મંત્રીના મુખ્યમંત્રી અને બીજું જો ગાંધીનગરમાં આ સ્થિતિની ચિંતા હોય તો રાજ્યના અન્ય વ્યવસ્થામાં અન્ય જિલ્લાઓની સ્થિતિ કેવી હશે આપણને ખબર પડે મારું આપના માધ્યમથી માંગ છે કે સરકાર આ બાબતે સંજ્ઞાન લે પોતે જમ્મુ કાશ્મીર હરિયાણામાં ચૂંટણીનું એલાન જમ્મુ કાશ્મીરમાં ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી જમ્મુ કાશ્મીરમાં અઢાર પચીસ સપ્ટેમ્બર અને એક ઓક્ટોબરે મતદાન હરિયાણાની તમામ સીટો પર એક ઓક્ટોબરે મતદાન થશે ચાર ઓક્ટોબરે બંને રાજ્યોનું પરિણામ જાહેર થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત અધા અઢાર ઓગસ્ટના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં શહેરમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે અમિત શાહના હસ્તે નાગરિકતા પ્રમાણપત્ર કરાશે એના પંડિત દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમનું આયોજન ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર પાંચ વિધેયકો લાવશે આગામી એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ સુધી વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે આ ત્રણ દિવસના સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો વિધાનસભા ગૃહમાં રજૂ કરવા માટે તૈયાર છે આ ત્રણ વિધેયકોને છેલ્લા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને તે દરમિયાન સંભવિત કાનૂની ફેરફારો પર ચર્ચા થશે આ પાંચ વિધાયકોમાં કેટલાક મહત્વના કાયદાકીય સુધારાઓનો સમાવેશ થાય છે ગૃહ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે ભ્રષ્ટાચારીઓની મિલકત જપ્ત કરવાની

મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાયયાત્રા સુરેન્દ્રનગર વિસ્તારમાં પહોંચી છે જે પહેલા ચોટીલા અને મૂળી તાલુકાના યાત્રા નીકળી હતી તે દરમિયાન રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલા ત્રિમંદિર ખાતે બેઠક યોજી હતી જે બાદ ન્યાયયાત્રામાં લખતર તરફ જવા રવાના થઈ દેશભક્તિના ગીતો સાથે મોટી સંખ્યામાં કાર્યકરો ન્યાયયાત્રામાં જોડાયા જેમાં બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર વડગામના ધારાસભ્ય જીગ્નેશ પીવાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હતા ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓ પીડિતોને ન્યાય માટે સરકારને રજૂઆત કરશે સમગ્ર રાજ્યની અંદર એક ન્યાય યાત્રા માટેનું જે આયોજન કરેલું છે આજે ચોથો દિવસ છે ગુજરાતના વિવિધ જે ઘટનાઓ બની ચાહે અરણીકાંડ હોય મોરબી કાંડ હોય રાજકોટ કાંડ હોય અનેક હોનારતો જે સરકારની નિષ્કાળજીને કારણે બની વિપક્ષના સાંસદ તરીકે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોંચાડી અને લોકોને ન્યાય અપાવવાનું કામ કરીશું ભાજપની વાયરલ પત્રિકાને લઈને કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા સરકારના એક પછી એક કાંડ અને કૌભાંડ સામે આવી રહ્યા છે જો સરકાર દ્વારા ટેન્ડર પાડવામાં આવે છે પછી ભલે પુલ બન્યા પછી તૂટી જાય ગામથી લઈને ગાંધીનગર સુધી સરકારમાં ભ્રષ્ટાચાર ચાલે છે ભાજપની વાયરલ પત્રિકા બાદ પણ ભાજપના નેતાઓ કેમ મૌન છે તેવા સવાલ પણ કર્યા ભાજપા શાસિત સેવા સદનો મેવા સદનો બની ગયા છે અમદાવાદ કોર્પોરેશનના પ્રભારીઓ સામે કરોડો રૂપિયા જુદા જુદા કોન્ટ્રાક્ટ ટેન્ડર સિસ્ટમના નામે ઉઘરાણા કરાવવાની અનેક ફરિયાદો આપણે અનેક માધ્યમોમાં ચમકી જોઈએ અને આ તમામ એટલે કે પુલનું ટેન્ડર હોય ભલે પછી પુલ તૂટે તૂટેતા હોય બીજા કોન્ટ્રાક્ટ ટેન્ડરો આપવાના તેમાં પણ નક્કી ટકાવાળી હોય જે કમલમમાં જમા કરાવવાની હોય અને આખી સિસ્ટમ ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી જે ભાજપાના ભ્રષ્ટાચારના ફાઇબર ઓપ્ટિક છે એને ઉજાગર કરી વધુ એક કાંડ અને કૌભાંડની પત્રિકા આજે સોશિયલ મીડિયામાં ભાજપાના આંતરિક વર્તુળો દ્વારા જ પ્રસારિત કરવામાં આવી છે અમદાવાદ શહેરના ભુધરપુરા વિસ્તારમાં હુમલાની ઘટના સામે આવી પારિવારિક ઝઘડા થયેલા મંદુકમાં મારવાડીવાસમાં હુમલો કરવામાં આવ્યો મોટા મોટા પથ્થરો ફેંકી હુમલો કરવામાં આવ્યો ત્રણ મહિલા સહિત કુલ છ લોકો સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ એલિસ બ્રિજ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી

તારીખ ચૌદ આઠ ચોવીસના રોજ નામદાર કોર્ટે હુકમ કરેલ છે કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ કે નામદાર કોર્ટમાં કાજલબેન હિન્દુસ્તાની વિરુદ્ધ ફોજદારી કેસ રજિસ્ટર કરવામાં આવે અને એના વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવામાં આવે એટલે કે સમન્સ પાઠવવામાં આવે અને આગામી તારીખ સત્તર નવ ચોવીસના રોજ કાજલ હિન્દુસ્તાની નામદાર કોર્ટમાં હાજર રહેવા માટેની નોટિસ પાઠવેલ છે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા કેમ્પ યોજાયો અમદાવાદ પોલીસ ઝોન એક દ્વારા વ્યાજખોરીમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સ્વનિધિ સહાય અંતર્ગત ચેક વિતરણ કરવામાં આવ્યા શહેર પોલીસ ઝોન એક દ્વારા અત્યાર સુધીમાં ચારસો ને જેટલા ફોર્મ ભરાયા બસો એકતાલીસ જેટલા લોકોની લોન મંજૂર કરી આપવામાં આવી છે અમદાવાદ શહેર પોલીસ તેમજ મહાનગરપાલિકા સાથે મળીને અત્યાર સુધીમાં ત્રેપન લાખ વધુની લોન આપવામાં આવી સાતસોથી ઉપર જે લાભાર્થીઓ છે એને લોન અપાવવાની કાર્યવાહી કરાવી છે જે લોકો લોનના જાલમાં ફસાયેલા છે એના જે વ્યાજખોરો વિરુદ્ધ આજે છથી સાત એફઆઈઆર આપણે નોંધવામાં આવશે